હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શિવ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ના આઈએમપી પ્રશ્નોની વાત કરીશું. મિત્રો, સૌ પ્રથમ ચેપ્ટર 1 ખૂબ જ સરળ છે. 30% સિલેબસ બાદ કર્યા બાદ ખૂબ જ સરળ બનાવી દીધેલ છે. તો એમાંથી તમારે કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે, જો આટલું કરીને જશો તો પ્રશ્ન આની અંદરથી જશે અને સરળતાથી તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો. તો જોઈ લઈએ ચેપ્ટર નંબર 1 કુલ કેટલા ગુણભાર ધરાવે છે. તો મિત્રો, પહેલાં ખબર હોવી જોઈએ કે ચેપ્ટર 1માંથી કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એ રીતે તમારે તૈયારી કરવાની છે જેથી તમને સ્માર્ટ વર્ક કરી અને સારા માર્ક્સ મેળવી શકો, ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવી શકો. અને જોઈએ તો વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાય છે 3 ગુણનો, એટલે કે સેક્શન સીમાં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, જ્યારે વિભાગ એમાં એક પ્રશ્ન 1 ગુણનો પૂછાય છે. મિત્રો, અહીં હું તમને વિભાગ એના પણ પ્રશ્નો કહીશ અને વિભાગ સીના પણ પ્રશ્નો કહીશ. તમારે એટલું જ પરીક્ષામાં તૈયાર કરીને જવાનું છે. જોઈ લઈએ 3 ગુણમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે. તો પહેલો પ્રશ્ન, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. બીજો પ્રશ્ન, સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. ત્રીજો પ્રશ્ન, રાસાયણિક સમીકરણ સંતુલિત કરો. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રશ્ન છે એમાં તમને કોઈ પણ સમીકરણ સંતુલિત કરવાનું પૂછાઈ શકે. જો તમને સંતુલિત કરતા નથી આવડતું તો મેં રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેનો વિડીયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે ત્યાં જોશો, સરળતાથી કોઈ પણ રાસાયણિક સમીકરણ તમે સંતુલિત કરી શકશો. ત્યાર પછી તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તમને મનમાં થતું હશે કે આ તો ભાઈ 3 માર્ક્સમાં ન પૂછાય, પણ મિત્રો, 3 માર્ક્સમાં કંઈ એક જ પ્રશ્ન હોય એવું જરૂરી નથી, 1.5 માર્ક્સના 2 પણ પ્રશ્નો હોઈ શકે છે. ત્યાર પછી સમજાવો, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રમ છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, પદાર્થ એક્સ એ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે, તેનું નામ આપી તેની વિઘટન પ્રક્રિયા લખો. મિત્રો, અહીંયા તમારે એ પદાર્થનું નામ આપવાનું છે કે જે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. જો તમને જવાબ ન આવડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. તેની વિઘટન પ્રક્રિયા પણ લખવાની છે. આ પ્રશ્ન મિત્રો, આવા પ્રશ્નો ઘણીવાર પૂછાય છે ચેપ્ટર નંબર 1માંથી. પદાર્થ એક્સ દિવાલ ઢોળવા માટે વપરાય છે, એટલે કે જે આ પદાર્થ છે તમને હિન્ટ આપી દીધી છે, શાના માટે ઉપયોગ થાય છે દિવાલ ઢોળવા માટે, તો એનું નામ આપવાનું છે, એનો 1 માર્ક્સ હશે. હવે એની પાણી સાથેની પ્રક્રિયા લખવાની, ત્યાર પછી મળતા પદાર્થને વાય નામ આપવાનું, એટલે કે પદાર્થ એક્સનું નામ લખી એની પાણી સાથે પ્રક્રિયા લખવાની, એનું જે પદાર્થ મળે એનું વાય નામ આપો અને વાયની CO2 સાથેની પ્રક્રિયા લખો. જો તમને ન આવડે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં પૂછજો, જવાબ તમને મળી રહેશે. 8મો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. મિત્રો, મેં અહીંયા કીધું સંયોગીકરણ પ્રક્રિયા, તો તમારે આખો ટોપિક કવર કરવાનો થશે જેથી તમને કોઈ ટ્વિસ્ટ કરીને MCQ અથવા ખાલી જગ્યા પૂછાય તો પણ તમને સરળતાથી આવડી જશે. ત્યાર પછી લાસ્ટ પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો મિત્રો, ચેપ્ટર નંબર 1માં 3 ગુણ માટે માત્ર તમારે 9 જ પ્રશ્નો તૈયાર કરવાના છે. હું તમને ખાતરી આપું છું કે તમે સરળતાથી 3-3 ગુણ મેળવી શકશો. હવે આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નોની વાત કરીશું. હવે આપણે 1 ગુણના પ્રશ્નોની વાત કરીશું. મિત્રો, 3 ગુણમાં માત્ર તમારે 9 જ પ્રશ્નો કરવાના છે અને 3 ગુણ રોકડા લેવાના છે. હવે મિત્રો, હું આવી રીતે બધા જ ચેપ્ટરનું તમને IMP આપીશ, તમે એની અલગથી નોટ બનાવી તૈયાર કરી લેજો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા પ્રકરણના IMP વિડીયોની પણ તમને નોટિફિકેશન મળતી રહે. અને મિત્રો, ધ્યાન રાખજો, કોઈ પણ જવાબ તમને ન આવડે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો હું તમને જરૂરથી એનું સોલ્યુશન આપીશ. ચાલો ત્યાર પછી જોઈ લે 1 ગુણના પ્રશ્નમાં કયા કરવાના છે. તો મિત્રો, સૌ પ્રથમ પ્રશ્ન છે ખૂબ જ IMP, ઘણી વખત MCQમાં પૂછાઈ ગયો છે, ઘણી વખત ખરા ખોટામાં પણ પૂછાઈ ગયો છે, 9મા ધોરણમાં આમ તો ભણી ગયા છો, દળ સંચયનો નિયમ જણાવો. બીજો પ્રશ્ન, વિઘટન પ્રક્રિયા એટલે શું. મિત્રો, હવે તમારે વેટેજ પ્રમાણે લખવાનું છે, 1 ગુણમાં પ્રશ્ન પૂછાય, માત્ર એની વ્યાખ્યા જણાવવાની છે. ત્યાર પછી સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે, પછી તમને એક પ્રક્રિયા આપી છે, આ કયા પ્રકારની પ્રક્રિયા છે, એટલે કે એનો તમારે જણાવવાનું છે કે વિસ્થાપન છે, દ્વિવિસ્થાપન છે, વિઘટન છે કે સંયોગીકરણ છે. હવે તમને ન આવડતું હોય તો ચેપ્ટર 1ના બધા જ વિડીયો બનાવ્યા છે, એમાંથી જોઈ લેજો, અને ડાયરેક્ટ જવાબ જાણવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાર પછી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે. અમુક વિદ્યાર્થીઓને આવડતું હશે કે ભાઈ સમીકરણને બેલેન્સ કેવી રીતે કરવું, પણ એનું નામ નહીં આવડતું હોય, તો પ્રશ્ન આ રીતનો પૂછાય છે.
ત્યાર પછી કયો પદાર્થ ઘરની દિવાલ ધોળવા માટે વપરાય છે? આ આવડશે એટલે તમને ત્રણ ગુણનો એક પ્રશ્ન હતો એનો જવાબ મળી જશે. મિથેનના દહનથી શું મળે છે? ત્યાર પછીનો પ્રશ્ન, લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ જણાવો. આ પ્રક્રિયા તમને વિઘટન પ્રક્રિયામાં આપેલી છે, જેનો પ્રયોગ તમને ચોપડીમાં દર્શાવેલો છે. ત્યાર પછી કયો વાયુ ધડાકા ભેર સળગે છે? અને છેલ્લો પ્રશ્ન, આયર્નની ખીલીને કોપર સલ્ફેટ, આયર્ન એટલે કે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડાક સમય પછી દ્રાવણનો રંગ ખાલી જગ્યા થાય છે? તો મિત્રો, તમારે એક ગુણમાં માત્ર 10 પ્રશ્નો કરવાના છે, તો તમે સરળતાથી એક ગુણ મેળવી શકશો. આવા વધુને વધુ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.